આપણે ભાગ 3 ની અંદર પાઠ 4 નું આગળ સમજીશું. ચોપડી અને પેન્સિલ તૈયાર ની તો પાના નંબર 66 પછી 67 68 69 સુધી સમજીશું બેટા. તો તમારે મારી સાથે પેન્સિલ રબર લઈ અને તૈયાર જ રાખવાનું. તૈયાર ને હવે આપણે ભાગ 3 ની અંદર પાના નંબર 66 થી 69 સુધીનું જોઈશું. તો ખોલી કાઢ્યો પેજ, ચોપડી, પેન્સિલ અને રબર. અરે ખબર પડી ગઈ અવાજ સાંભળીને? સરસ સરસ. ચલો ત્યારે રેડી ને. 3/4 જેટલી જગ્યામાં તો દરિયો છે. મેં તમને કીધું ને કે આપણી ચારે બાજુ પાણી પાણી છે, એટલે એક ભાગમાં શું કહેવાય, આપણી પૃથ્વી છે, બાકીના 3 ભાગમાં પાણી જ પાણી છે, એટલે તો તેને મહાસાગર કહેવામાં આવે છે. આ મહાસાગર કેવો કેવો છે તે ગીતમાં જોઈએ. ચલો ત્યારે રેડી. અહીંયા તમને ચોપડીમાં બતાવ્યો છે મહાસાગર, દેખાય છે ને બધાને? હા ચલો રેડી ને. હું ગૌ એ સાંભળજો અને મારી સાથે ગાવાનું પણ. મહાસાગર ખારા ખારા ઉસ જેવા આછા આછા તેલ, પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છેલ. આરો કેવો વારો નહીં, આરો કેવો વારો નહીં, પાળ કે પર થારો નહીં, સામો તો કિનારો નહીં, પથરાયા ને એ જળ ભંડાર સભર ભર્યા. આ બનાસી માડા પરથી મોટા મોટા તરંગ ઉઠી વાયુ વેગે આગળ ધાય ને અથડાતા પછડાતા જાય. બરાબર, આગળ જોઈશું. ગોર કરીને ગુંગવે ગરજે સાગર ઘેરે રવે, કિનારાના ખડકો સાથે ધીંગા મસ્તી કરતો કરતો, ફીણથી ફૂફાડા કરતો ઓરો આવે આગો થાય, ને ભરતી ઓટ કરતો જાય. ઊંડો ઊંડો ગજબ ઊંડો, માણસ ડૂબે ઘોડા ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા તૂત ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, તાડ જેવા ઝાડ ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે, ગાડો થઈને રેલે તો 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 આખી દુનિયા જળબંબોળ જળબંબોળ, વિશાળ લાંબો પોળો ઊંડો એવો મોટો ગંજાવર, એના જેવું કોઈ ના મળે. મહાસાગર તો મહાસાગર કોણે લખી છે? કાવ્ય ત્રિભુવનદાસ વ્યાસે, આ કવિ છે. બરાબર, ફરીથી બોલું છું અહીંયાથી. ઊંડો ઊંડો ગજબ ઊંડો, માણસ ડૂબે ઘોડા ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા તૂત ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, તાડ જેવા ઝાડ ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે, ગાડો થઈને રેલે તો તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ, વિશાળ લાંબો પોળો ઊંડો એવો મોટો ગંજાવર, એના જેવું કોઈએ ના મળે. મહાસાગર તો મહાસાગર. શું કહે છે કાવ્યની પંક્તિઓ? કે દરિયાનું પાણી કેવું હોય, ખારું ખારું, જો એ વિફરે
તો શું થાય, આખી દુનિયા ઉપર પાણીની રેલમ છેલ કરી દે, એને કોઈ કિનારો ન મળે, એને કોઈ પડથારો ન મળે, એને જગ્યા જ ન આપણને પાછી મળે, આખી દુનિયામાં રેલમ છેલ કરી નાખે એટલું. અને એના આભના સીમાડા એટલે એની કિનાર આકાશની કિનાર સુધી પડે, મોટા મોટા મોજા ઉછળે, વાયુ વેગે એટલે પવનની જેમ ધપતો જાય, ગોર કરીને ગર્જના કરીને એના સુસવાટા આપણને સંભળાય પાણીના, બરાબર. એવી રીતે એ આખો ગાજવી મૂકે અને એ સાગર ખડકોની સાથે પણ અથડાય, એને પણ પાર કરી જાય, એનું પાણી ખડકોની પેલી બાજુ પણ જતું રહે, એવો એ છે. ભરતી ઓઢ પણ આવે એમાં, બરાબર, માણસને પણ ડૂબાડી દે, ઘોડાને પણ ડૂબાડી દે, ઊંચા ઊંચા ઊંટને પણ ડૂબાડી દે, હાથી કેટલું કદાવર પ્રાણી છે એને પણ એ ડૂબાડી દે, તાડ જેવું તાડનું વૃક્ષ પણ ઊંચું હોય એને પણ ડૂબાડી દે, કિલ્લાની કિનારીને પણ ડૂબાડી દે, કિલ્લો જોયો છે બેટા મહેલ જેવો હોય એ, મોટા મોટા પહાડો હોય એને પણ એ ડૂબે, જો એ ગાંડો થાય તો જ, અને ગાંડો થાય તો આખી દુનિયા પાણી પાણી થઈ જાય, એટલે કે એટલો વિશાળ લાંબો પહોળો અને ખૂબ જ મોટો છે મહાસાગર, બરાબર. કવિતાની કઈ પંક્તિ ગાવાની મજા પડે? મને તો બેટા બધી જ ગમે, પણ તમને જે ગમે એ પણ તમે લખી શકો. આ આપણા સવાલ જવાબ છે. હવે એ ક્યાં લખવાના તમારે? નોટમાં. જ્યાં ઘણું બધું પાણી હોય એવી કઈ જગ્યા તમે જોઈ છે? દરિયો જોયો હશે, નદી જોઈ હશે, બરાબર. દરિયો કોણે જોયો છે, ક્યાં જોયો છે તે દ્રશ્યનું વર્ણન કરો. દરિયા સાથે યાદ આવે તેવા શબ્દો બોલો. તમને જે દરિયાના ગમતા હોય તેવા શબ્દ બોલવાના. ઊંચા ઊંચા ઝાડના નામ કહો. નાળિયેરી છે, પછી તાડનું વૃક્ષ છે, બીજા પણ ઘણા વૃક્ષો જે ઊંચા હોય, ઊંચા ઊંચા હોય એને શું કહેવાય? ઝાડ કહેવાય. પાણીમાં શું શું તરે અને શું શું ડૂબે? જે હલકી વસ્તુઓ હોય એ બધી પાણીમાં તરે, જેમ કે લાકડું, ફૂલ, તણખલા, બરાબર. એટલે હલકી વસ્તુ પાણી ઉપર તરે, અને શું શું ડૂબે? તો ભારે વસ્તુ પાણીમાં ડૂબી જાય, જેમ કે લોખંડ, પછી આપણો કંપાસ, પછી ટેબલ, આ બધું ડૂબી જાય, કારણ કે વજનમાં ભલે લાકડું છે પણ એ વજનદાર હોવાથી ડૂબે. સાબુના ફીણમાંથી પરપોટા કેવી રીતે બનાવાય? પેલું મળે છે ને બાર બજામાં ફૂંક મારીને, બરાબર. તમને કાગળની હોડી બનાવતા આવડે? હા. જેને નથી આવડતી તેને શીખવાડવાની છે આપણે. વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે? ખૂબ જ ગુંગવાટા મારતો, બરાબર. પવનના સુસવાટા સાથે અવાજ કરે છે. ચાલો ત્યારે બાળ મિત્રો, આપણે 67ના પાના ઉપરનું હવે આગળ જોઈશું. ઉદાહરણ મુજબ કવિતામાંથી પ્રાસવાળા શબ્દો શોધો. પ્રાસવાળા એટલે એની જેવો સરખો અર્થ નીકળતો હોય તેવો. ઉદાહરણ આપ્યું છે આરો, ઓવારો, અથડાતા, પછડાતા, ઊંટ, તૂત, તાડ, ઝાડ, દાળ, જાળ. આ ય છે, હો, તઈને અહીંયા ખોટું છે એટલે ય કરી નાખજો. પોણી, પાણી. હવે આપ્યું છે જોડીમાં કામ કરો, સંવાદ ભજવો. એટલે આ તમારે એક નાટક જેવું જ કરવાનું છે. હું વાંચી જઉં છું. મહાસાગર, હાય પર્વતભાઈ. પર્વત કહે, એમ તો મજામાં છીએ, પણ તમારા જેવું અમારું રાજ નહીં, હો. તમે તો પોણી દુનિયા ઉપર પથરાયા છો. દુનિયાના લગભગ 75% ભાગ પર તો જાણે તમારું જ રાજ. મહાસાગર, હા એ ખરું, પણ એટલે જ અમારે આરો કે ઓવારો નથી એનું શું? આરો કે ઓવારો નથી એટલે કિનારો નથી.
પર્વત કહે આરો કે ઉવારો એટલે શું? મહાસાગર કહે અરે પર્વતભાઈ તમે એટલું ના સમજ્યા, આરો એટલે કિનારો અને ઉવારો એટલે નાવા ધોવાનો ઘાટ. અને પર્વતભાઈ અમારે તો પરથારો પણ નહીં બોલો. પર્વત કહે વળી આ પાછું નવું લાવ્યો, પરથારો એટલે શું એ સમજાવી દો. ત્યારે મહાસાગર કહે પરથારો એટલે પહોળું પગથિયું. વળી ઘેરે રવે એટલે કે ગાઢ અવાજ કરીને અમે ઉછળી શકીએ, પણ થાક ખાવા બેસીએ ક્યાં? પર્વત કહે અરે મારા વાલા દરિયાલાલ, તમારી પાસે સબરબર્યા એટલે કે છલોછલ ભરપૂર પાણી તો છે, પછી બીજું શું જોઈએ તમારે? મહાસાગર કહે પર્વતભાઈ અમારી પાસે ચોક્કસ નથી, તમારે હદ તો ખરી ઘોર ઘોર અવાજ કરીને અમે થાકી ગયા કે અમારે પણ ચોક્કસ સીમાડા જોઈએ, પણ અમારું કોઈ સાંભળે તો ને. આગળ સમજણ પડે છે ને, વાર્તા જેવું છે એટલે હા તમારે વાંચવાનું છે. પર્વત કહે હો મારે સીમાડા છે, પણ હું તો કંટાળી ગયો છું ભાઈ સાહેબ, મારાથી તમારી જેમ ક્યાં ઉછળી શકાય છે? મહાસાગર કહે એમ? અહીંયા એને પ્રશ્ન કરે છે. આ આપણું પાના નંબર 67 પરનું પૂરું થયું. બાળમિત્રો હું કેમ વાંચું છું આમાંથી પણ સવાલના જવાબ આપી આવી શકે. પર્વત કહે તમે ના હગ દુખી થાવ છો, તમારા મોજા ઉછળી ઉછળીને કેવા ગુંગવે છે. ભરતી વખતે તો જોર જોર નજીક સામા દોડી આવે, ને ઓટ વખતે દૂર સરી જાય, કેવા મજાના. તમે તો રોજ નવા નવા, હું તો એ જ જૂનો જોગી. મહાસાગર કહે ભલા દોસ્ત તું પણ કેવો રળિયામણો છે, આવ ઓરો આવ પાસે બેસી વાત કરીએ. પર્વત કહે ના ભાઈ બન્ના, તમારું ગંજાવર શરીર જોઈને મને જરા ડર લાગે છે, હું ડૂબી તો નહીં જાઉં ને આટલું મોટું શરીર જોઈને. બરાબર બાળમિત્રો? આગળ ઉપરના સંવાદમાં આપેલા ગુલાબી રંગવાળા શબ્દોને કવિતામાંથી શોધી તેની નીચે લીટી કરવાની છે. આગળ જોઈએ, સાચા અર્થવાળું વાક્ય શોધો, તેની સામે ખરું કરો, જે સાચું હોય ત્યાં સાચું કરી દેવાનું. બરાબર બાળમિત્રો? તૈયાર છો ને? પેન્સિલ તો છે ને હાથમાં? હા. પહેલું, પોણું, આખામાં પા ઓછું. પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી, એ સાચું આવે. બાકીના બે પોણી લોટો છે, ભાવિન પોણીમાં છે, એ બે આવે નહીં. ચલો આગળ, બીજું, સીમાડો ગામની હદ. અ, આંબા પર કાગડાએ સીમાડો બાંધ્યો છે. બ, મારું ઘર સીમાડે આવેલું છે, એ સાચું કરવાનું તમારે. ક, ખેતરમાં સીમાડોનું ઝાડ છે, એ પણ ના આવે. હવે ત્રીજું જોઈએ, વાયુ વેગે પવનની ઝડપે. અ, બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે, સાચું. બ, સિમરણ વાયુ વેગે ઊંઘે છે, એ પણ ના આવે. ક, દરિયો વાયુ વેગે ઊંડો છે, એ પણ ના આવે. ચોથું, ગરજવું ગર્જના કરવી ગાજવું મોટેથી ભરાડવું. અ, સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે, એ જ સાચું આવે. બ, ધીરજ ધીમે ધીમે ગરજે છે, એ ના આવે. ક, ચિંટુના જોક્સ પર ચીમનલાલ પેટ પકડીને ગરજવા લાગ્યા, એ પણ ના આવે. હવે છેલ્લું વાક્ય છે પાંચમું, ફૂફાડો એટલે ફૂફાટો. ફૂફાટો. અ, બિલાડી દૂધમાં ફૂફાડો કરે છે, આપણા પાના નંબર 68 પરનું હતું. હવે 69 ઉપરનું ખોલો. ગયા સામે રેડી ને?
ચલો ત્યારે બ વાદળ ગરજતા મોર ફૂફાડો કરીને કળા કરવા લાગ્યો એ પણ ના આવે. ક નોળિયાને જોઈ નાગ ફૂફાડો મારવા લાગ્યો એ સાચું છે. આગળ છઠ્ઠું ભરતી સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે. અ ભરતી ગાજે આજે શાળાએ આવી નથી ના આવે. બીજું કોઠીમાં અનાજની ભરતી આવી તેથી તે ખાલી થઈ ગઈ એ પણ ના આવે. ક દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે છે એ સાચું આવે. બરાબર મારા મિત્રો. આગળ સાતમું ઓટ ભરતીનું ઓસરી જવું તે. અ ભરતી પછી ઓટ આવે જ સાચું. બ ઓટમાંથી રોટલો બને ના આવે. ક ચૂંટણીના દિવસે પપ્પા ઓટ આપવા જાય છે એ પણ ન આવે. આગળ જોઈએ અહીંયા આપણે દરિયાને બીજું શું કહેવાય શું કહેવાય તે જાણીએ. ઉદધી એટલે પાણીનો જથ્થો, જલધી એટલે જળનો જથ્થો, અબુદ્ધિ એટલે પાણીનો ભંડાર, વારિધિ એટલે પાણીનો ભંડાર, જળનિધિ એટલે જળનો ભંડાર, પયોનિધિ એટલે પાણીનો ભંડાર, મેરામણ મહાસાગર એટલે મોટો દરિયો, રત્નાકર એટલે રત્નોની ખાણ અર્ણવ, જળાબ્ધિ સમુદ્ર સિંધુ સાગર અબ્ધિ વગેરે કહેવાય. આગળ જોઈએ આ છે કોષ્ટકમાં આપેલા શબ્દો સાથે સંબંધ ધરાવતા શબ્દો કવિતામાંથી શોધીને લખો. પાણી ઉદાહરણ આપ્યું છે ખારા ખારા, આછા આછા ભરતી ઓટ સબરે ભર્યા, વિશાળતામાં લખવાનું લાંબો પોળો આરો નહીં ઓવારો નહીં પાળ નહીં પરથારો નહીં કિનારો નહીં, મોજામાં લખવાનું મોટા મોટા અથડાતા પછડાતા મોજા હોય, ઊંડાણમાં લખવાનું ઊંડો ઊંડો માણસ ડૂબે ઘોડા ડૂબે ઊંચા ઊંચા ઊંટ ડૂબે હાથી જેવા તૂત ડૂબે કિલ્લાની કિનાર ડૂબે તાળ જેવા ઝાડ ડૂબે મોટા મોટા પહાડ ડૂબે. આગળ જોઈશું જૂથમાં ચર્ચા કરી દરિયાની ક્રિયાઓ જણાવો. આ રીતે કોષ્ટકની વિગતો ચકાસી લો. ઉપર નોંધેલી વિગતો પરથી પ્રશ્નોના જવાબ આપો. મહાસાગર કેટલો વિશાળ છે? વિશાળ લાંબો પહોળો. અહીંયા આપણે પાના નંબર 69 પરનું પૂરું કર્યું બાળમિત્રો. તો હવે આપણે આગળ પછી બીજામાં જોઈશું ભાગ 4માં. ત્યાં સુધી તમારે ફરીથી ચોપડી ખુલ્લીને રાખવાની. મેં તમને જે પાઠ્યપુસ્તકમાંથી સમજાવ્યું આગળ એ સમજણ પડી હશે એવી આશા રાખું છું. તો તમારે વાંચ શું કરવાનું? હા, હવે તમને ખબર પડી.